રાજકોટ સીધા આપને લઈ જઈએ, દર્શકોને રાજકોટની પણ પ્રતિક્રિયા બતાવી, રાજકોટની આ તસવીરો આપને બતાવી રહ્યા છે કે જ્યાં એક રીતે ઉજવણી પણ થઈ રહી છે. અમારા સંવાદદાતા મોહિત ત્યાંથી જોડાયા છે. મોહિત, ખાસ તો અત્યારે તમામ લોકો તેની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ એ સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે વિદ્યાર્થીએ આટલા મહિનાઓથી મહેનત કરી હતી, જેણે પરસેવો પાડ્યો હતો, અને કેટલાક પરિવારોએ તો એક રીતે કહી શકાય કે આ પરીક્ષાને લઈને સમગ્ર પરિવારે શ્રમ ઉઠાવ્યો હતો, શું તેમની સાથે અન્યાય થયો હોઈ શકે ખરો? આ ચિત્ર, અત્યારે હું રાજકોટની એમજે હોસ્ટેલ છું, અને આ એવી હોસ્ટેલ છે કે જ્યાં ગામડા પંથકમાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરવા માટે આવતા હોય છે. આવી કોમ્પ્લિમેન્ટરી સરકારી ભરતીની જાહેરાતમાં તેઓ જે તેનો અભ્યાસ કરતા હોય છે, અને આજે આ તમામ વિદ્યાર્થીઓની જીત થઈ છે. આપણી સાથે એવા વિદ્યાર્થીઓ છે કે જેમને આ પરીક્ષા આપી હતી, આપણે તેની સાથે વાત કરીશું. શું કહેતો આપ? બિન સચિવાલયની આપે પરીક્ષા આપી હતી, સરકારે જે ગેરરીતિ હતી તેના મુદ્દે હવે આ પરીક્ષા રદ કરી છે, કઈ રીતે જોજો આને આપ? સરકાર સામે નત નવા આંદોલન કરી અને જ્યારે રદ કરવાની માંગણી કરી ત્યારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT કમિટીની બેઠકો બોલાવી 10 દિવસ બાદ ઘણા ખરા નિર્ણયો ચર્ચા વિચારણા બેઠકો બોલાવીને પરીક્ષા આજે આખરે રદ કરી છે. વિદ્યાર્થી એકતાનો વિજય થયો છે અને સરકારે જે સત્ય હતું એને સ્વીકારવું પડ્યું છે અને પરીક્ષાને રદ કરી અને હવે નવી પરીક્ષાની જાહેરાત કરશે એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર. પરંતુ સરકાર હવે ભવિષ્યની ભરતી પરીક્ષાઓમાં અને આવી કોઈ પણ પરીક્ષાઓમાં ગેરરીતિ ન થાય એવી અમારી માંગણી છે, અને એના માટે પણ તકેદારી સરકારે રાખવાની, કોઈ પણ મંડળ જે કોઈ પરીક્ષા લે છે એને પણ તકેદારી રાખવાની, એના અધ્યક્ષે રાખવાની, પ્લસમાં વિદ્યાર્થીઓ પણ તકેદારી રાખશે એવું અમારું આહવાન છે. અને આ વિદ્યાર્થી એકતાની એક ઝળહળતી જીત અમે માનીએ છીએ. વિદ્યાર્થી એકતા જિંદાબાદ! વિદ્યાર્થી એકતાની જીત છે. તમે કઈ રીતે જો છો અને કેટલી મહેનત કરતા હતા, અને જ્યારે આ સમાચાર આવ્યા કે આપની પરીક્ષામાં ગેરરીતિ થઈ છે, કેવી લાગણી અનુભવો છો? મહેનતની વાત જો પહેલા કરીએ તો આ બધા વિદ્યાર્થીઓ હોસ્ટેલ ઉપરાંત જે બહાર જઈને ભણે છે, બહાર જઈને લાઇબ્રેરીમાં રીડિંગ કરે છે, તમામ એવા વિદ્યાર્થીઓ છે જે એક ટંક એટલે કે બપોરે જમતા નથી, રાતે જમે, એક ટાઈમ જમી અને પ્રિપેરેશન કરવાવાળા છોકરા છે. ઉપરાંત આ પરીક્ષા જે રદ થઈ છે એ બાબતે મારું કહેવાનું છે કે સરકારનો નિર્ણય છે જે આવ્યો તે નિર્ણય અમને સ્વીકાર્ય છે, બધા માટે એ બધા તરફથી સરકારનો પણ આભાર. પરંતુ એ બાબતની પણ મારે વાત કરવી છે કે આ પરીક્ષા આની પહેલાંની કે આની પછીની હવે કોઈ પણ પરીક્ષાઓ આવે એ પરીક્ષાઓમાં જે ગેરરીતિ કરતા વ્યક્તિઓ છે એમના જ્યાં જ્યાં એજન્ટો છે એ તમામની સામે, જેટલા પણ વ્યક્તિઓ છે તમામ સામે સમક્ષ, એની સમક્ષ જેટલી ગેરરીતિઓ થઈ એની તપાસ કરવામાં આવે, ન્યાયિક તપાસ થાય અને જે પણ ગેરરીતિઓ થઈ એની સંપૂર્ણપણે જે લોકોએ ગેરરીતિ કરી છે તેને યોગ્ય સજા મળી જોઈએ. બીજા કેટલાક વિદ્યાર્થીઓ છે આપણી સાથે, આપ કઈ રીતે જો છો આને? આ ખૂબ જ સરકારે સરસ ફેસલો લીધો છે, પરંતુ એમ કહેવા માંગુ છું કે જે લોકો મહેનત કરીને પોતાનું જે પરીક્ષા પાસ કરવાના હોય છે, પરંતુ એના સિવાય જે લોકો સેટિંગ કરી અને પરીક્ષામાં જે મફતની મજા લેવા માંગે છે એની સમક્ષ કાયદેસર પગલાં લેવા જોઈએ, અને સરકારને પણ આવનારા સમયમાં આ વાતની નોંધ લેવી જોઈએ કે આવું ફરી પાછું ન થાય, અને દેશમાં જે ભ્રષ્ટાચાર વ્યાપ્ત થઈ રહ્યો છે એને પણ સરકારે માત્ર વાતો કરવાથી કાંઈ થવાનું નથી. ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આપ કઈ રીતે જુઓ છો આને, જે નિર્ણય આવ્યો છે તેને? હું તો એટલું જ કહીશ કે દર એક્ઝામમાં આવું થતું જ હોય છે, પણ આ બનાવ એવો હતો કે બધા વિદ્યાર્થીને નજરમાં આવ્યું અને સીસી કેમેરા ફૂટેજમાં જે મોબાઈલની ગેરરીતિ ચોખ્ખું જોવા જ મળતું હતું, અને સરકારનો એક જ ફેસલો હતો કે એક્ઝામ રદ નહીં થાય, પણ જે કમિટી બોલાવવામાં આવી અને કમિટી રચવામાં આવી અને ફોરેન્સિક લેબમાં મોબાઈલ મોકલવામાં આવ્યો અને તપાસ પૂર્તિ કરવામાં આવી, અને જેના હિસાબે સરકારને ચૂકવું પડ્યું અને પરીક્ષા કેન્સલ કરવી પડે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. આપ કઈ રીતે જુઓ છો આ જે સરકારનો નિર્ણય છે તેને? સરકારનો આ નિર્ણય છે તે મને ખૂબ જ ગમ્યો, અને જે આ વિદ્યાર્થી મિત્રો છે તેની તનતોડ મહેનત છે કે જે ટાઈમે જમતા પણ નથી, અને જે કે તહેવારો હવે મોટા મોટા કે દિવાળી લઈ લો કે સાતમ આઠમ લઈ લો ઘરે પણ નથી જતા, અને જો કે અહીંયા ભોજનાલય બંધ થઈ જાય તો રૂમે રહે અને કે જ્યાં ત્યાં થોડું ઘણો નાસ્તો કરી અને એટલો ભોગ આપ્યો કે તમે વાત પૂછો મેં એનું કે શું કલ્પના કરી શકીએ આપણે, કે જે પૈસાવાળા લોકો તો એવો દિવસ ક્યારેય પણ જોયો નથી, અને તેના લીધે જે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ છે તેને ઉપર અન્યાય થાય છે, અને જ્યારે ઘરે જાય છે તો માતા પિતા એવું જ કહે છે કે શું છે હવે તને ક્યારે નોકરી મળશે, કારણ કે એની પાછળ એટલી બધી સંઘર્ષ કરી અને એને અહીંયા સુધી પહોંચાડવામાં આવ્યો હોય, અને જે ત્યાં તૈયાર બેઠા છે પૈસાવાળાના છોકરા 5-10 લાખ રૂપિયા આપી અને
ડાયરેક્ટ ઝડપથી તેને અમુક વસ્તુ આવડતી પણ નથી અને ડાયરેક્ટ નોકરી લઈ લે. એક વિદ્યાર્થી ગામડામાંથી આવતો હોય છે ત્યારે એક સપના લઈને આવતો હોય છે અને જ્યારે મહેનત કરતો હોય છે અને આ મહેનત પર ત્યારે પાણી ફરી જતું હોય છે જ્યારે પરીક્ષા આવી પરીક્ષા રદ થતી હોય છે. બીજા કેટલાક વિદ્યાર્થીઓ છે આપણે, આપ કઈ રીતે જો છો આ નિર્ણયને, કેટલી મહેનત આપે આ બિન સચિવાલયની પરીક્ષા માટે કરી હતી, કેટલી કલાક વાંચન કરતા હતા? વાંચનમાં તો જેટલું જોઈએ એટલું ઘટે છે, બટ સપ્ટેમ્બર 2018ની અંદર સરકારશ્રીએ જાહેરાત કરેલી, આઈ થિંક એક વર્ષની ઉપર થઈ ગયું છે, છતાં પણ આનો નિર્ણય કોઈ વાંધો નહીં, અમે એને સ્વીકારી છે. બટ નેક્સ્ટ કોઈ પણ ભરતી છે એને સરકાર, અગર રેલવે છે, પછી સ્ટાફ સિલેક્શન કમિશન છે, કોઈ પણ રિક્રુટમેન્ટ સેન્ટ્રલાઇઝ જોઈ લો, એ ઓનલાઈન છે તો સરકારશ્રી કરી શકે છે ઓનલાઈન. એવું નથી કે સરકાર પાસે રિસોર્સિસ નથી, તમે જોઈ લો કોઈ